विद्यार्थी मित्रों, आज आपणे धोरण 10 गणित चैप्टर नंबर 5 समांतर श्रेणीनी अंदर स्वाध्याय 5.2 नो दाखला नंबर 12 13 14 अने 15 नी वात करवाना छीए। तो आपणे जोईए चैप्टर नंबर 5 स्वाध्याय 5.2 नो पहला दाखलो जोईए, 12मो दाखलो। तो 12मो दाखलो छे एने आपणे रकम वाचीए तो બે સમાંતર શ્રેણી આપી છે। મિત્રો સાંભળજો, અહીંયા કેટલી શ્રેણી આપી છે? બે। બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાત સમાન છે, એટલે કે બેના ડી છે એ સરખા છે। તેમના 100મા પદનો તફાત 100 છે, એટલે એ બે શ્રેણી છે એનો બેનો તફાત, એટલે બે શ્રેણીના 100મો પદ લઈએ અને એ બે શ્રેણીના 100મા પદની બાદબાકી કરીએ તો એ 100 છે। તો 1000મા પદનો તફાત કેટલો છે? તો મિત્રો આપણી શ્રેણી છે એનું 1000મું પદ ગોતવાનું છે અને એને આપણે બાદ બાકી કરવાનું છે। તો શ્રેણીનું એનમું પદ એને આપણે કહીએ છીએ એ એન, બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી, આ એનું સૂત્ર છે શ્રેણીનું એનમાં પદનું। હવે આપણને મિત્રો અહીંયા કેટલામું પદ કીધું છે? 100મું પદ। હવે પ્રથમ શ્રેણી, બે શ્રેણી આપી છે એટલે આપણે પ્રથમ અને બીજો એવો બે નંબર આપીએ। પ્રથમ શ્રેણીનું 100મું પદ, મિત્રો પ્રથમ શ્રેણીનું 100મું પદ, પ્રથમ શ્રેણી છે એટલે આપણેનો એ બેનો જુદો છે તફાત, ડી હરખો છે, એટલે આપણે પ્રથમ પદ છે એનું આપણે કહ્યું એ વન, એનની જગ્યા આવશે 100 - 1, એટલે આપણે ડાયરેક્ટ લખીએ અહીંયા 100મું પદ 100 - 1, એનની જગ્યાએ તમારે કેટલા મૂકવાના? 100 ઓછા 1 એટલે કેટલા થાય? 99, એટલે અહીંયા આવશે 99 ડી। આ 99 કઈ રીતના આવે મિત્રો? તો કે 100મું પદ આપ્યું એટલે એની જગ્યાએ તમે 100 મૂકો એટલે એ ના આવ્યા, અહીંયા 100 - 1, 100 - 1 એટલે 99 અને ડીના ડી। હવે બીજી શ્રેણી લખીએ, બીજી શ્રેણીનું 100મું પદ, મિત્રો એ પ્રથમ ને બે એટલે શું કેમ લખ્યા છે? બે સમાંતર શ્રેણી આપી છે, કેટલી શ્રેણી આપી છે? બે સમાંતર શ્રેણી, અને એનો તફાત ડી બેનો હરખો છે, એટલે આપણે ડી વન કે ડી ટુ નથી લખ્યા, ડી વન અને ડી ટુ નથી લખ્યા, એનું કારણ છે કે ડી હરખો છે। 100મું પદ આપ્યું છે અને એનો તફાત એટલે બેના 100મા પદની બાદબાકી કરશું એ આપણે શું આપ્યું છે? તો આ શ્રેણીનું 100મું પદ છે એટલે એનું પ્રથમ પદ થઈ જાય એ ટુ, એ ટુ શું કામે? તો કે શ્રેણી બદલી ગઈ છે, એવું જ અહીંયા 100 - 1 એટલે 99 ડી પ્લસ 99 અને ડી, આ એની જગ્યાએ એ ટુ મૂક્યા, અહીંયા 100 - 1 એટલે 99 અને ડીના ડી, એવું જ આપણે ઉપર કર્યું। હવે આ પ્રથમ અને બીજી શ્રેણીનો તફાવત, આ બે શ્રેણીનો તફાવત છે, આ બંને શ્રેણીનો તફાવત 100 છે, આવું રકમમાં કીધું છે અહીંયા, બેનો તફાત 100 છે એટલે બે શ્રેણીની બાદબાકી કરીએ તો પ્રથમ શ્રેણી છે એનું સૂત્ર આ એ વન વત્તા 99 ડી, આ પહેલી શ્રેણી, ઓછા એ ટુ વત્તા 99 ડી આ બીજી શ્રેણી। આ બે શ્રેણીના 100મા પદ લેખા, પહેલી શ્રેણીનું 100મું પદ છે, આ બીજી શ્રેણીનું 100મું પદ છે, આ બંને શ્રેણીનો તફાવત એટલે કે બાદબાકી કેટલી છે? 100। હવે અહીંયા નિશાની છોડીએ, એ વન વત્તા 99 ડી, અહીંયા માઇનસ એ ટુ માઇનસ 99 ડી બરાબર 100, આ 99 ડી પ્લસ ને માઇનસ ઉડશે માટે એ વન ઓછા એ ટુ બરાબર 100, અહીંયા આપણને મળ્યા એ વન ઓછા એ ટુ 100, અને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ। હવે આપણે મિત્રો અહીંયા આપણે 1000મું પદ, તો બંને શ્રેણીનું 1000મું પદ લખવું છે એનો તફાત, તો પ્રથમ શ્રેણીનું 1000મું પદ ઉપર મુજબ જ, અહીંયા 100મું પદ હતું તો 100 - 1 એટલે કેટલા આવ્યા? 99, તો અહીંયા પ્રથમ શ્રેણીનું 1000મું પદ એટલે એ વન
बराबर छे। अहीं शुं थाय हज़ार ओछा एक एटले केटला आवशे 999D। शुं काम हज़ारमुं पद छे एटले हज़ारमांथी एक छे एटले 999। बीजू बीजी श्रेणीनुं हज़ारमुं पद એટલે એ ટુ, એ વનની જગ્યાએ આવી જાય એ ટુ, અહીંયા હજાર ઓછા એક એટલે 999 ડી। હવે મિત્રો તમારે શું કરવાનું છે, રકમમાં એવું કીધું છે હજારમાં પદનો તફાવત, તો હજારમું પદ એટલે આ શ્રેણીનો આપણે તફાવત જોઈએ, એટલે આપણે લખીએ હજારમાં પદનો તફાવત, હજારમું પદ બેનું આ લખ્યું છે એ બેની બાદબાકી કરવાની, એટલે એવું થાય એ વન વત્તા 999 ડી ઓછા એ ટુ વત્તા 999 ડી। હવે આપણે એની નિશાની છોડીએ, બરાબર એ વન વત્તા 999 ડી માઇનસ એ ટુ અને માઇનસ 999 ડી, આ બે કેન્સલ થાય, અહીંયા વધ છે એ આપણે અહીં લખીએ, બરાબર અહીંયા જ લખી નાખીએ, બરાબર એ વન ઓછા એ ટુ, આ 999 ડી ઉડી ગયા, એ વન ઓછા એ ટુ। હવે એ વન ઓછા એ ટુ, તો મિત્રો એ વન ઓછા એ ટુનો જવાબ કેટલો છે 100। સમીકરણ એ પરથી અહીં લખીએ આપણે, સમીકરણ એ પરથી, તો અહીંયા આપણને મળી ગયું એ વન ઓછા એ ટુ, અહીંયા આપણે લખવું હોય તો એ વન ઓછા એ ટુ, એ આપણને એ વન ઓછા એ ટુ વધ્યા છે એ આપણને મળ્યા છે 100। તો હજારમાં પદનો તફાવત પણ કેટલો થાય 100 થાય, તો આ રીતનું આપણે હજારમાં પદનો તફાવત મેળવો। ત્યાર પછી આપણો દાખલો છે તેરમો, તેરમા દાખલામાં 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય છે। મિત્રો આપણે 3 અંકની આપી, 7 વડે ભાંગી શકાય એવી સંખ્યાઓ, તો તમારે નોટબુકની અંદર પહેલાં 3 અંકની સંખ્યા લખવાની છે, પહેલી અને છેલ્લી, એમાંથી જે 7 વડે પહેલી સંખ્યા ભાંગી શકાય એવી સંખ્યા બનાવવાની, અને ત્યાર પછી આપણે છેલ્લી સંખ્યા બનાવી। હવે 3 અંકની કીધી 7 વડે વિભાજ્ય, દાખલા નંબર 13 7 વડે વિભાજ્ય, હવે 7 વડે ભાંગી શકે 3 અંકની સંખ્યા, તો પહેલાં 3 અંકની સંખ્યા ક્યાંથી શરૂઆત થઈ, તો કે 100થી શરૂ થઈને 999, અહીંયા 100થી 999ની વચ્ચે બધી સંખ્યા 3 અંકની આવે, હવે તમારે પહેલાં 100ને 7 વડે ભાંગવાના, તો કે 100 ભાંગ્યા 7 કરે એટલે શેષ વધે એ સંખ્યા ન આવે, તો તમે ભાંગાકાર કરતા જ્યારે પહેલી સંખ્યા મળશે 105, 105 15 7 105, આનો તમે 7 વડે ભાંગાકાર કરો એટલે 15 7 105 થાય, એટલે પહેલી સંખ્યા પણ મળશે 105, 7 વડે ભાંગી શકાય એવી, બરાબર છે। હવે મિત્રો બીજી સંખ્યા ગોતવા નથી, એમાં તમારે 7 ઉમેરી દેવાના, 105માં 7 નાખીએ 112, 112માં પાછા 7 નાખીએ 119, આ રીતની આપણને 3 સંખ્યા મળી જાય, એટલે આગળ 7 7 ઉમેરી જાઓ। હવે આપણે છેલ્લી સંખ્યા કેમ ગોતી, તો છેલ્લી છે 999, પછી તમારે લખો 998, 997, 996, 995, 994, આમાં તમારે 7 વડે ભાંગાકાર કરવાનો, તો અહીંયા 7 વડે આનો ભાંગાકાર નહીં થાય, આ સંખ્યાનો નહીં થઈ, આનોય નહીં થાય, આનોય નહીં થઈ, એટલે એકે સંખ્યાનો 7 વડે ભાંગાકાર થાય નહીં, તો છેલ્લી સંખ્યા પણ મળશે 994, આનો 7 વડે ભાંગાકાર થાય। તો તમારે મિત્રો આવી સંખ્યા ભાંગાકાર કરી, રફ પેજમાં ભાંગાકાર કરી અને પહેલાં ગોતી લેવાની, 105 આપણ મળી ગઈ, 100 પછી 101 એનો 7 વડે ભાંગાકાર ન થાય, 102 એનો 7 વડે ભાંગાકાર ન થાય, 103 એનો 7 વડે ભાંગાકાર ન થાય, એટલે કે શેષ વધે, તો 105 એવી છે એનો 7 વડે ભાંગાકાર થાય, શેષ વધે નહીં, 15 7 105, છેલ્લે 999 છે, એમાંથી આગળ આગળ ભાંગાકાર કરી દે તમને છેલ્લી સંખ્યા મળશે 994, આ રીતની તમને સંખ્યા મળી જાય। પછી તમારે આવી કેટલી સંખ્યા છે એટલે કે એનમું પદ ગોતવાનું છે, તો આપણને પ્રથમ પદ મળી ગયું, પ્રથમ પદ એ બરાબર મેળો 105, ડી તમને બધાને ખ્યાલ છે એ ટુ માઇનસ એ વન, 112 ઓછા 105, એટલે આપણે હમણાં જ એમાં 7 ઉમેર્યા એટલે બાદ બાકી થાય નહીં 7। શ્રેણીનું છેલ્લું પદ એટલે કે એનમું પદ આપણને ખબર પડી ગઈ 999,
चौराणु, तो एनमु पद पण आपणे मळी गयुं 994। बराबर, हवे आपणे गोतवानी छे पदनी संख्या, केटला पद आवा मळे, तो एन बराबर प्रश्नार्थ चिन्ह। तो हवे आपणे सूत्र लखीए, ए एन बराबर ए प्लस एन माइनस वन डी, माटे ए एन एनमु पद आपणे मळ्युं 994। प्रथम पद छे 105, एन माइनस वन डी नी जगह आवशे 7। 105 प्लस है आप आ बजू लीए माइनस थी जाए 994, प्लस 105 ने अपने आ बजू लीए माइनस 105, एन माइनस वन अने डी। तो बाद बाकी करिए, पांच माथी एट के चौदमाथी पांच जाए एट्ले 9, अँ 8 माथी 0 जाए एट्ले 8, अने 9 माथी 1 जाए એટલે 8, એન માઇનસ વન 7। હવે 7 ગુણાકારમાં છે, નીચે ભાગાકારમાં આવશે, એન માઇનસ વન બરાબર 889 ભાંગા 7। રેડી, હવે આપણે એનો ભાગાકાર કરીએ, માટે એન માઇનસ વન, હવે અહીંયા 889 ભાંગ્યા 7 એટલે 7 × 7, 1 × 18, 7 × 2 = 14, 4 અને 7 × 7 = 49। આનો ભાંગાકાર કરો એટલે 127 આવશે, માટે એન બરાબર 127, આ માઇનસ વન છે આ બધા એટલે પ્લસ વન, માટે એન બરાબર 128। તો 105 અને 994 એની વચ્ચેની કેટલી સંખ્યા આવશે, બધી ટોટલ સંખ્યા ગણો તો કેટલી થાય 128। તો 3 અંક વડે ભાંગી શકાય, 3 આંકડાની સંખ્યા 7 વડે ભાંગી શકાય, 3 અંકની સંખ્યા 7 વડે ભાંગી શકાય એવી કેટલી સંખ્યા મળશે 128। તો આમાં પ્રથમ પદ એ ડી તમને ખ્યાલ છે, એનમું પદ એટલે છેલ્લું પદ એવું 994, પછી એમાં કિંમત મૂકી અને સાદરૂપ દેવાનું છે। ત્યાર પછી આપણે દાખલા નંબર 14, ચૌદ ની અંદર 10 અને 250 વચ્ચે 4 અંકના કેટલા ગુણિત હશે, આવી રકમ આપી છે, 10 અને 250 વચ્ચે 4 અંકના કેટલા ગુણિત હશે, તો 10 અને 250 દાખલા નંબર 14। હવે 10 અને 250 ની વચ્ચે 4ના ગુણિત એટલે 4 વડે ભાંગી શકાય એવી સંખ્યા, 10 અને 12ની વચ્ચે 4 વડે ભાંગી શકાય એવી, તો કે 10 પછી શું આવે 11, 11નો 4 વડે ભાગાકાર થાય નહીં, પછી શું આવે તો કે 12 ભાંગ્યા 4 કરો એટલે ભાગાકાર થાય। હવે મિત્રો એક સંખ્યા મળી ગઈ 10 અને 250ની વચ્ચે, કઈ સંખ્યા પહેલી મળી 12, હવે એમાં 4 એડ કરી જાઓ, 12માં 4 નાખીએ તો 16, 16માં 4 નાખીએ તો 20, 20માં 4 નાખીએ તો 24, એમ છેલ્લે કેટલા છે 250, 250 ભાંગ્યા 4 કરશો એટલે શેષ વધશેલી સંખ્યા છે નહીં, તમારે પછી આગળ જવાનું 249 ભાંગ્યા 4 કરો તો પણ શેષ વધે એટલે એ ભાંગાકાર થાય નહીં, પછી તમારે આવશે સંખ્યા 248નો તમે 4 વડે ભાગાકાર કરશો તો એ 4 વડે ભાંગી શકે એટલે છેલ્લી સંખ્યા આવશે 248। આપણે ચેક કરી લઈએ, 248 ભાંગ્યા તમારે 4 કરવાનું, 4 × 6 = 24, 8 × 4 = 2, 8, જો આ 248 4 વડે ભાંગી શકાય તો આપણી છેલ્લી સંખ્યા આવશે 248। ત્યાર પછી આપણે શ્રેણી બની ગઈ છે 12, 16, 20, 24 અને 248, શ્રેણીનું પ્રથમ પદ એ બરાબર થાય 12, શ્રેણીનું પ્રથમ પદ થાય એ બરાબર 12। હવે ડી, ડી બરાબર સૂત્ર છે a2 - a1 એટલે 16 - 12 એટલે કેટલા વધશે 4,
એનમું પદ આપણને છેલ્લું પદ, એનમું પદ એટલે છેલ્લું પદ આપણને આપી દીધું 248. શ્રેણીનું છેલ્લું પદ એટલે એનમું પદ થયું 248. કિંમત મૂકીએ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી. અહીંયા એનમું પદ છે એટલે અહીંયા લખીએ 248, પ્રથમ પદ લખીએ 12, એન આપણે ગોતવાના છીએ, એન બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન એટલે એન માઇનસ વન એમનું, અને ડી મળ્યા આપણને 4. 248 ને અહીંયા પ્લસ 12 છે આ બાજુ આવશે એટલે 248 માઇનસ 12 થાય, 248 માઇનસ 12 એન માઇનસ 1 ગુણ્યા 4. 248માંથી 12 બાદ કરીએ એટલે 8માંથી 2 જાય એટલે 6, 4માંથી 1 જાય એટલે 3 અને 2 એન માઇનસ 1 અને 4 236. આ 4 ગુણાકાર પાસે નીચે ભાંગાકારમાં આવશે એટલે 236 ભાંગ્યા 4 થાય એન માઇનસ 1. આ 4 ગુણાકારમાં છે, નીચે અહીંયા ભાંગાકારમાં આવશે એટલે 236 ભાંગ્યા 4 માટે એન માઇનસ 1. આનો ભાંગાકાર કરીએ તો 4 5 20, 4 5 20 એટલે 3 4 5 20 એટલે 36 વધશે અને 4 9 36. આનો ભાંગાકાર કરો 236 ભાંગ્યા 4 એટલે આવશે 59. હવે આને આપણે ઓલી બાજુ જવા દઈએ, 1 59 વત્તા 1 એટલે એન બરાબર થાય 60. એન બરાબર થાય 60. તો મિત્રો 10 અને 250ની વચ્ચે 4 વડે ભાંગી શકે એવી કેટલી સંખ્યા મળશે? 60. અથવા એમ કહી શકો 4નો ગુણિત એવી કેટલી સંખ્યા મળશે? તો કે 60. આ રીતનું તમારે 10 અને 250ની વચ્ચે પહેલી સંખ્યા તમારે ગોતવી પડશે 4 વડે ભાંગીએ. કઈ ભાંગ્યા તમે કરો, 11 ભાંગ્યા 4 કરો એટલે શેષ વધે, 12 ભાંગ્યા 4 કરો એટલે હાલશે, પછી એમાં 4 4 એડ કરી દેવાનું, છેલ્લેથી જોઈ લેવાની 250 249 248 એમાં જે 4 વડે ભાંગી શકાય એ સંખ્યા લખી અને શ્રેણી બનાવી લેવાની. ત્યાર પછી આપણે દાખલા નંબર જોઈએ 15. હવે દાખલા નંબર 15 છે એની અંદર એનના કયા મૂલ્ય માટે 2 સમાંતર શ્રેણીઓ 63 65 67 અને બીજી શ્રેણી આપી છે 3 10 17ના એનમાં પદ સમાન થાય. મિત્રો અહીં સમજો, એનના કયા મૂલ્ય માટે એટલે એન છે એ 2 શ્રેણી માટે સરખું છે અને 2 શ્રેણી આપી છે, એક શ્રેણી 63 65 67 અને બીજી શ્રેણી 3 10 17ના એનના કયા પદ સમાન થાય. તો આપણે 2 શ્રેણી છે એને લખીએ. પહેલી શ્રેણી છે દાખલા નંબર 15, એની અંદર પહેલી શ્રેણી છે શ્રેણી 63 65 67 આ શ્રેણી આપી છે. ત્યાર પછી બીજી શ્રેણી આપી છે 3 10 17 આ શ્રેણી આપી છે. મિત્રો આ 2 શ્રેણી માટે એનમું પદ છે એનું એનના કયા મૂલ્ય માટે 2 સમાંતર શ્રેણીનું પદ એનમું પદ સમાન થાય, આપણે 2 શ્રેણીનું કયું પદ છે એ સરખું થાય એવું આપણે ગોતવાનું છે. તો અહીંયા આપણને પ્રથમ પદ એ મળશે 63 અને ડી મળશે 65 ઓછા 63 એટલે ડી થાય આપણે અહીંયા 2. આટલી ગણતરી આપણે શ્રેણી પરથી મળે. એવું જ અહીંયા એ બરાબર પ્રથમ પદ થાય 3 અને ડી થાય 10 ઓછા 3 એટલે ડી થાય અહીંયા 7. આપણને ડી ને અહીંયા મળી ગયા 2 શ્રેણીના. હવે શ્રેણીના એનના કયા મૂલ્ય માટે, હવે આપણે એનનું પદ ખબર નથી એટલે આપણે લખીએ એ એન, એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ડી, બરાબર છે. આ શ્રેણીનું એનમું પદ લખ્યું, હવે એનમું પદ આપણને ખ્યાલ નથી એટલે એ એન બરાબર એની એમ જગ્યાએ લખશું 63 એન માઇનસ 1 એમનું અને ડીની જગ્યાએ લખશું આપણે 2. આ શ્રેણીનું હતું એનમું પદ, એ લખીએ એનમું પદ, આ શ્રેણીનું એનમું પદ. હવે આ શ્રેણીનું એનમું પદ, હા એ શ્રેણી જુદી છે એટલે આપણે કેપિટલ એ એન કહ્યું ને,
કેપિટલ એ એન કહેવું, કારણ કે આ શ્રેણીનું એનમું પદ ને ઓલી શ્રેણીનું એનમું પદ બે અલગ અલગ છે. આ શ્રેણીના એનમું પદને સ્મોલ એન કીધું, આ શ્રેણીના પદને આપણે કહેવું કેપિટલ એન. બાકીના બધું સરખું જ લખશું, એ એન માઇનસ વન અહીં આપણે કેપિટલ કરી નાખીએ અને આ ડી કેપિટલ કરી નાખીએ. અહીં આપણે એ કેપિટલ કરી નાખીએ અને ડી અહીં આપણે કેપિટલ કરી નાખીએ, એટલે તમને સમજ પડે. હવે એન અહીંયા ના અહીંયા બે જગ્યાએ હરખો રાખ્યો, શું કામે? આપણને એનનું મૂલ્ય પૂછ્યું છે, એટલે એન કેપિટલ કરવાનો કે સ્મોલ કરવાનો નથી, એનનું મૂલ્ય પૂછ્યું એટલે અહીંયા એન ને અહીંયા એન હરખો રાખવાનો છે. બાકી બે શ્રેણીના પદ જુદા છે એટલે આને અહીંયા સ્મોલ એ કીધું, અહીં કેપિટલ એ કીધું, અહીંયા સ્મોલ ડી કીધું, અહીંયા આપણે કેપિટલ ડી કીધું. માટે એ એન અહીંયા કિંમત મૂકી દઈએ, આની જેમ જ કિંમત મૂકવાની છે, એની જગ્યાએ ત્રણ એન માઇનસ વન અને ડીની જગ્યાએ સાત. આ બે શ્રેણીના એનમાં પદ આપી દીધા. હવે અહીંયા રકમમાં લખ્યું છે એનના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીના એનમાં પદ સમાન છે. અહીં શું લખ્યું છે? એનમાં પદ સમાન છે. આ બે શ્રેણીના એનમાં પદ સમાન છે, એટલે આપણે આમ લખી શકીએ આ સ્મોલ એ એન બરાબર આ કેપિટલ એ એન, બેના એનમાં પદ સમાન છે. હવે સ્મોલ એ એનની કિંમત અને કેપિટલ એ એનની કિંમત આપણે અહીં મૂકી દઈએ, તો કે માટે સ્મોલ એનની કિંમત 63 પ્લસ એન માઇનસ વન ગુણ્યા બે બરાબર અહીંયા 3 વત્તા એન માઇનસ વન ગુણ્યા 7. હવે મિત્રો સમજો, અહીંયા આ પદ છે એને આપણે આ બાજુ આવવા દઈએ, એન માઇનસ વન ગુણ્યા બે છે એ પદને આ બાજુ આવવા દઈએ, અને આ ત્રણ છે આ ત્રણ એને આપણે આ બાજુ લઈએ, તો અહીંયા આવું થાય આ 63, આ વત્તા 3 આ બાજુ આવશે એટલે માઇનસ 3 થાય બરાબર. આ પદ ઓલી બાજુ જાય, અહીંયા પદ હતું એન માઇનસ વન ગુણ્યા 7, આ પ્લસ વાળું પદ છે અને આ બાજુ લઈએ એટલે માઇનસ એન માઇનસ વન ગુણ્યા 2. 63માંથી 3 જાય એટલે કેટલા વધે મિત્રો? 60. અહીંયા તમે જુઓ તો એન માઇનસ વન અને અહીંયા એન માઇનસ વન બે જગ્યાએ હરખો છે, એન માઇનસ વન ને એન માઇનસ વન છે તો બે જગ્યાએ હરખો છે. એન માઇનસ વન સામાન્ય કાઢી લઈ, એન માઇનસ વન સામાન્ય કાઢી લીધું એટલે કેટલા વધશે? 7 ઓછા એ કેટલા વધશે? 2. માટે 60 એન માઇનસ વન 7માંથી 2 જાય એટલે કેટલા વધશે? 5. આ 5 ગુણાકારમાં છે, નીચે ભાંગાકારમાં આવશે એટલે આવું થાય એન માઇનસ વન બરાબર 60. 5 ગુણાકાર નીચે ભાંગાકારમાં ભાંગા 5 અહીંયા લખીએ એન માઇનસ વન બરાબર 60 ભાંગા 5 લખેલા થાય 12. માટે એન માઇનસ વન આ માઇનસ 1 છે આ બાજુ આવશે એટલે કેટલા થઈ જાય? પ્લસ 1 એન બરાબર 13. તો એનની કિંમત મળી 13. હવે આપણો પ્રશ્ન હતો એનના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીના પદ સમાન થાય, તો કેટલામું પદ? 13મું પદ. આ શ્રેણીનું 13મું પદ અને આ શ્રેણીનું 13મું પદ એ બે હરખાઈ છે. આનું તમે પહેલું બીજું ત્રીજું એમ આગળ આગળ લખો અને એનું 13મું પદ આવે, અને આને તમે આગળ લખો એનું 13મું પદ આવે, તો એ બેના 13મા પદ ક્યારે સમાન મળશે? અહીંયા તમે શ્રેણીને આગળ વધારો તો આનું 13મું પદ જોવાનું, આનું 13મું પદ, એ પદ હરખું હશે એવો આપણો પ્રશ્ન હતો. એટલે પહેલી શ્રેણી છે એ આપણે લખી, અહીંયા બીજી શ્રેણી લખી, પહેલી શ્રેણીનો એ લખો અને ડી લખો, એ તમને આવડે છે ડી, એને ડી લખતા. અહીંયા એ લખાઈ ગયેલા આપણે કેપિટલ એ કીધા અને કેપિટલ ડી કીધા, એનમાં પદનું સૂત્ર અહીંયા જે છે જ અને અહીંયા એનમાં પદનું સૂત્ર એ જ, પણ એમાં સ્મોલ અને કેપિટલ કરી નાખ્યા, કારણ કે બે શ્રેણી છે એટલે બે હરખું ન હાલે, પણ એન બે જગ્યાએ હરખું રાખવાનું છે કારણ કે આપણે એનનું પદ પૂછ્યું કયું પદ હરખું છે. બાકીની કિંમત એ અને ડીની મૂકી, અહીંયા એને ડીની મૂકી. હવે આપણે રકમમાં એવું કીધું આ બે શ્રેણીના એનમાં પદ સમાન છે એવું રકમમાં કીધું હતું, એટલે એ બે હરખા એવા હરખાવીને આગળ સાદરૂપ દીધું એટલે આપણને મળે એન બરાબર 13. આ રીતનું બે શ્રેણીનું 13મું પદ છે એ સરખું થાય.